એક તરફ રાજ્ય સરકાર દ્વારા એકતા યાત્રા જેવા કાર્યક્રમો યોજી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે, અને ભુજથી આજે કચ્છી મંત્રી દ્વારા એકતા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું છે, ત્યારે સોમવારથી તલાટીઓ દ્વારા હડતાલ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવતા સમગ્ર કચ્છમાં પંચાયતને લગતો વ્યવહાર ઠપ થઈ જવાની સંભાવના છે. રાજ્યના તલાટી મંડળના ઉપપ્રમુખ અને કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ શ્રી રાજુભા જાડેજાની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી સરકાર તલાટી મંડળના પ્રશ્નો ન ઉકેલે ત્યાં સુધી કચ્છની તમામ 635 ગ્રામ પંચાયતોમાં તલાટીઓ કામગીરી કરશે નહીં તેવી જાહેરાત કરાઈ છે. તલાટી મંડળના આ નિર્ણયના પગલે કચ્છના ગ્રામીણ વિસ્તારની કામગીરી ઠપ થઈ જશે. તલાટી મંડળના અગ્રણી આ અંગે જાણકારી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ નિકુંજ ભટ્ટ, મહામંત્રી કચ્છ જિલ્લા તલાટી મંડળ. ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા તારીખ 25/8/2018 અંબાજી ખાતે જે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની કારોબારી બોલાવવામાં આવેલ, તેમાં સરકાર સામે કુલ 5 માંગણીઓની પૂર્ણ કરવાની માંગણી કરવામાં આવેલ હતી, જે અનુસંધાને કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી પેન ડાઉન, એક દિવસ માસિયલનો પ્રોગ્રામ, એવા પ્રોગ્રામો આપવામાં આવેલ. ત્યારબાદ ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા તારીખ 6/10/2018 રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગુજરાત ભરના તલાટી સહમંત્રીઓને ભેગા કરીને ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જે મુજબ નક્કી થયા બાદ જો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તલાટી સહમંત્રીઓની માંગણી સંતોષવામાં ન આવે તો તારીખ 22/10/2018 સોમવારથી ગુજરાતભરના તમામ 11,800 તલાટી સહમંત્રીઓ હડતાલ, અનિશ્ચિતકાળની હડતાલ પર જશે તેવું નક્કી કરવામાં આવે. જે બાબતે કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા પણ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા અંદાજિત 462 જેટલા તલાટી કમ મંત્રીઓ તારીખ 22/10/2018 સોમવારથી અનિશ્ચિતકાળની હડતાલ પર જશે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તલાટી સહમંત્રીઓની પડતર માંગણીઓનો સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી અનિશ્ચિતકાળ સુધી આ હડતાલ ચાલુ રહેશે, અને દરેક કચ્છ જિલ્લાના દરેક તાલુકા મથકોએ તાલુકાના તલાટીઓ દેખાવો યોજશે અને હડતાલ પાડશે ત્યાં સુધી કચ્છની તમામ 635 ગ્રામ પંચાયતોમાં કામકાજ ઠપ કરવામાં આવશે.